અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે એસટી કર્મચારીઓની હડતાલ મુસાફરો રજળી પડતા રોજ ભભૂકી ઉઠેલ મુસાફરો પડતા ઉઠ્યો છે ત્યારે હાલ કર્મચારી અને રાજ્ય સરકારની લડાઈમાં મુસાફરોને હેરાન પરેશાન હોય જેથી ગુજરાતભરમાં આજે બીજા દિવસે પણ એસટી કર્મચારીઓ ગુજરાત સરકાર સામે લડાયક મૂડમાં એસટી કર્મચારીઓ દ્વારા અર્ધનગ્ન હાલતમાં સરકાર સામે વિરોધનો સૂર ઉઠેલ છે રૂપાણી ગુજરાત સરકાર હાઈ હાઈ નારા સાથે કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવેલ આ તકે વિદ્યાર્થીઓ રત્ન કલાકારો દર્દીઓ સહિત તમામ મુસાફરોને પરેશાન થયા છે તો પબ્લિક દ્વારા પણ એવા સુર ઉઠેલ કે સરકાર દ્વારા જલ્દીથી જલ્દી આ પ્રશ્નોનો નિરાકરણ કરવામાં આવે તેવી માંગણી કરેલ હોવાનું જાણવા મળેલ છે અને મારે જવાનું છે કુકાવ જવા માટે પ્રાઇવેટ વાળા સો રૂપિયા લે છે અને આ હડતાલના હિસાબે સરકારે વિચારવું જોઈએ હજારો બેનો દીકરીઓ સ્કૂલવાળા હાઈસ્કૂલવાળા છોકરાઓ અત્યારે હેરાન પરેશાન છે અને ક્યાંય જઈ શકતા નથી અને એ લોકો ભણવા સિવાય પાછા ઘરે જતા રહે છે મુશ્કેલી છે તો સરકારે કઈક વિચારવું જોઈએ સરકારે આ હડતાલ પાછી ખેંચી લેવી જોઈએ મારું નામ હસમુખભાઈ જે મજૂર મહાજનના ઉપપ્રમુખ બગેસા ડેપો અને કંડક્ટર બગેસા ડેપો તરીકે ફરજ બજાવું છું અને અમારી માગણી તેર માગણીઓ છે તેર માંગણીઓ અઢાર ઓગણીસ બે બે દિવસ અમે ધારણાનો કાર્યક્રમ કર્યો હતો અને એકવીસ તારીખથી અમે સરકારશ્રીને જ્યાં સુધી અમારી હડતાળનો એ નિર્ણય ન આવે ત્યાં વ્યક્તિ માસિયા જ્યાં એમાં લખેલું જ છે એકવીસથી જ્યાં સુધી માસિયાળમાં મૂળભૂત જ્યાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાલ ઉપર રહેશું અને વિજયભાઈ રૂપાણી કાલના અનુસંધાન જે કાંઈ બોલ્યા છે એ બાબતમાં કોઈ પ્રકારનો નિર્ણય આજ સુધી લેવામાં આવ્યો નથી અને હજી પણ આના પછીનો આગ્ર ઉગ્ર આંદોલન થશે જે હજી કોઈ નિર્ણય લેવા નહીં આવે તો આ બાબતમાં પેસેન્જરોનું ખૂબ હાલા હાલાકી ભોગવવી પડે છે અને વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થાય છે દર્દીઓ ખૂબ હેરાન થાય છે અને અમારા બીજા સ્ટાફના ગણનાના બધા તમામે તમામના પગાર ગેટ બહુ નીચા હોવાથી કોઈ પણ પ્રકારનો બ્યુરો રિપોર્ટ અમરેલી